વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે ચાર ગુણધર્મ ગયા હતા. અહીંયા પાંચમો ગુણધર્મ ઝેડ ઇક્વલ માઇનસ ઝેડ બાર. ધારો કે ઝેડ ઇક્વલ એક્સ પ્લસ આઈ વાય, તો ઝેડ બાર ઇક્વલ એક્સ માઇનસ આઈ વાય થશે. એટલે કે ઝેડ ઇક્વલ માઇનસ ઝેડ બાર, તો જમણી બાજુ માઇનસ એક્સ પ્લસ આઈ વાય થશે. બંને બાજુથી આઈ વાય ઉડી જશે, તેથી એક્સ ઇક્વલ માઇનસ એક્સ ડાબી બાજુ લઈ જાઓ તો ટુ એક્સ ઇક્વલ ઝીરો થશે. તેથી એક્સ ઇક્વલ ઝીરો, એટલે કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ ઝીરો થશે. તેથી સંકર સંખ્યા ઝેડ ઇક્વલ આઈ વાય મળશે. એટલે કે આપેલી સંકર સંખ્યા એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા થશે. અને આપને ખબર છે, જે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ ઝીરો હોય તે સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા દર્શાવે, અને જે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ ઝીરો હોય તે સંકર સંખ્યા શુદ્ધ કાલ્પનિક સંખ્યા થશે. તેથી ઝેડ ઇક્વલ માઇનસ ઝેડ બાર, તો અને તો જ ઝેડ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા બને. એ પાંચમો ગુણધર્મ. છઠ્ઠો ગુણધર્મ, સંકર સંખ્યા ઝેડ ઇન્ટુ ઝેડ બાર, એટલે કે સંકર સંખ્યા સાથે તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણે આવું મળશે, એક્સ પ્લસ આઈ વાય ઇન્ટુ એક્સ માઇનસ આઈ વાય. તેનું વિસ્તરણ કરીએ એટલે એક્સ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર વાય સ્ક્વેર થશે, અને આઈ સ્ક્વેર ઇક્વલ માઇનસ વન. તેથી આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મળશે. એટલે કે ઝેડ ઇન્ટુ ઝેડ બાર ઇક્વલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે, જ્યાં એક્સ એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને વાય એ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ છે. એના પછીનો ગુણધર્મ, કોઈ પણ સંકર સંખ્યાનો એન ઘાતાંક કરો અને પછી તે જે મળે તેની અનુબદ્ધ સંકર સંખ્યા કરો, કે આપેલી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કરો અને પછી એન ઘાતાંક કરો, બંને કિંમત સરખી મળે, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ છે. એટલે કે ઝેડ રેસ ટુ એન કર્યા પછી અનુબદ્ધ કરો, કે પેલા સંકર સંખ્યા ઝેડની ઝેડની અનુબદ્ધ અને પછી એન ઘાતાંક કરો, બંને બાજુની સંકર સંખ્યા સરખી મળશે. એના પછીનો ગુણધર્મ સરવાળો, ટૂંકમાં અનુબદ્ધ માટે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારનો ગુણધર્મ છે. બે સંકર સંખ્યાના સરવાળાની અનુબદ્ધ કે બંને સંકર સંખ્યાના અનુબદ્ધનો સરવાળો સરખો થાય, એ જ રીતે બાદબાકી સરખી થાય. ગુણાકાર, બે સંકર સંખ્યાનો ગુણાકાર પછી અનુબદ્ધ, કે બંને સંકર સંખ્યાનો પ્રથમ અનુબદ્ધ અને પછી ગુણાકાર, બંને સરખું થશે. એ જ રીતે ભાગાકાર માટે ઝેડ વન છેદમાં ઝેડ ટુ, એટલે કે સંકર સંખ્યા ઝેડ વન અને ઝેડ ટુ નો ભાગાકાર કરી અને અનુબદ્ધ કરો, કે બંનેના અનુબદ્ધ પહેલા કરો અને પછી ભાગાકાર, બંને સરખા થશે. એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે તમે સ્વતંત્ર સંકર સંખ્યાની અનુબદ્ધ આપી શકશો. એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર હોય તો તમે બંને સંકર સંખ્યાને સ્વતંત્ર અનુબદ્ધ કરી શકશો, એટલે કે બાર આપી શકશો. એ જ રીતે ભાગાકાર હોય તો અંશ અને છેદ બંનેને સ્વતંત્ર બાર આપી શકશો. બાર આપવું એટલે અનુબદ્ધ સંકર સંખ્યા કરવી. એના પછીની વ્યાખ્યા કહેતી છે સંકર સંખ્યાનો માનાંક, એટલે કે મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર. હવે સંકર સંખ્યાનો માનાંક કોને કહેવાય એ આપને ખબર છે. ધારો કે સંકર સંખ્યા ઝેડ ઇક્વલ એ પ્લસ આઈ બી છે, તો સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને આપેલી સંકર સંખ્યાનો માનાંક કહે છે, એટલે કે આપેલી સંકર સંખ્યાનો મોડ્યુલસ કહે છે, જેને આપણે મોડ ઝેડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે તેને સંકેતમાં માનાંક ઝેડ અથવા મોડ ઝેડ વડે દર્શાવાય છે. એટલે કે ઝેડ ઇક્વલ એ પ્લસ આઈ બી હોય તો માનાંક ઝેડ ઇક્વલ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે. આ એની વ્યાખ્યા છે, અને સાથે સંકર સંખ્યાનો માનાંક શોધવા માટેનું આ સૂત્ર બનશે, રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર.
કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક અથવા મોડ અથવા મોડ્યુલસ એ હંમેશા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય શા માટે તો કે માનાંક z ઇક્વલ સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે અને સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની કિંમત 0 અથવા ધન બને હવે એના ગુણધર્મો કેટલા કયા છે संकर संख्या नो मानांक जीरो होय तो अने तो ज ते संकर संख्या शून्य बने એટલે કે આપેલી संकर संख्या શૂન્ય संकर संख्या હોય તો અને તો જ તે संकर संख्या નો માનાંક 0 થશે જો આપેલી संकर संख्या શૂન્યતર હોય તો તે संकर संख्या નો માનાંક ગ્રેટર ધેન 0 બનશે એના પછીનો ગુણધર્મ કોઈ પણ संकर संख्या નો માનાંક એ તે સંકર સંખ્યાના રીઅલ પાર્ટના માનાંક કરતા મોટો અથવા સરખો હશે એટલે કે સરખો હોય તેથી કહી શકાય માનાંક z ગ્રેટર ધેન ઇક્વલ ટુ માનાંક રીઅલ પાર્ટ ઓફ z થશે અહીંયા વાત કરીએ તો સંકર સંખ્યા z નો માનાંક એટલે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને તે સંકર સંખ્યાનો રીઅલ પાર્ટ એટલે a અને તેનો માનાંક એટલે માનાંક a તેથી રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ માનાંક a બને હંમેશા જો b બરાબર 0 હોય તો બંને સરખા થશે નહીતર આ માનાંક z ની કિંમત આના કરતા મોટી બને એવું જ ઇમેજનરી પાર્ટ માટે થશે માનાંક z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંક ઇમેજનરી પાર્ટ ઓફ z થશે માનાંક z એટલે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને માનાંક ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે મોડ b તેથી સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ મોડ b હંમેશા બને જો a બરાબર 0 હોય તો બંને બાજુ સમાન થશે નહીતર ડાબી બાજુની કિંમત મોટી મળે તો આ એના માનાંકને લગતા બે ગુણધર્મો છે સંકર સંખ્યામાં સોરી સંકર સંખ્યા સાથે તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ તો આગળ પ્રમાણે અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવે અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે માનાંક z નો વર્ગ બને જે આપણે વા શીખા છીએ એટલે કે z ઇનટુ z બાર ઇક્વલ મોડ z ઓલ રેસ્ટ ટુ સ્ક્વેર થશે આનો આપણે એક્ઝામ્પલ ક્વેશ્ચનમાં ઉપયોગ કરશું એ જ રીતે ચોથો ગુણધર્મ કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક લ્યો કે એની વિરોધી સંકર સંખ્યાનો માનાંક લ્યો કે તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક લ્યો કે સંકર સંખ્યાને i વડે ગુણીને માનાંક લ્યો એ બધાના માનાંક સરખા બને એટલે કે માનાંક z ઇક્વલ માનાંક -z ઇક્વલ માનાંક z બાર ઇક્વલ માનાંક zi થશે એટલે કે બધી સંકર સંખ્યાનો મોડ મોડ્યુલસ સરખા બને એના પછી બે સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક બરાબર માનાંક z1 ઇનટુ માનાંક z2 બને એટલે કે ગુણાકારની ક્રિયા હોય તો દરેકને તમે સ્વતંત્ર મોડ આપી શકશો આ જ નિયમ n n સંખ્યા માટે પણ લાગુ પડે છે એટલે કે માનાંક z1 ઇનટુ z2 ઇનટુ z3 ડોટ 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 ઇનટુ zn એટલે કે n સંકર સંખ્યાનો ગુણાકાર તેનો મોડ તો તમે દરેકને સ્વતંત્ર મોડ આપી અને ગુણાકાર કરો તો ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી થશે એટલે કે માનાંક z1 ઇનટુ માનાંક z2 ઇનટુ ડોટ 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 ઇનટુ માનાંક zn એના બરાબર થાય ટૂંકમાં ગુણાકારની ક્રિયા આપી હોય ત્યારે આપેલી સંકર સંખ્યા તમામ સંકર સંખ્યાના ગુણાકારનો માનાંક બરાબર એ તમામ સંકર સંખ્યાના માનાંકનો ગુણાકાર બને ભાગાકાર માટે પણ એ જ રીતે બનશે બે સંકર સંખ્યાના ભાગાકારનો માનાંક કે અંશ અને છેદની સંકર સંખ્યાના માનાંકનો ભાગાકાર એ બંને સરખા થાય એટલે કે ભાગાકારની ક્રિયા હોય ત્યારે અંશ અને છેદને આપણે સ્વતંત્ર મોડ આપી શકશો સરવાળો કે બાદબાકી ત્યારે આવું નહીં બને સરવાળા માટે આવું કંઈક થશે માનાંક z1 + z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક z1 + માનાંક z2 બને એટલે કે સરવાળાની ક્રિયા હોય ત્યારે
તમે સ્વતંત્ર માનાંક આપો અને પછી સરવાળો કરો તો એની કિંમત ડાબી બાજુ કરતા મોટી અથવા સરખી રહેશે। હવે સરખી ક્યારે રહે તો કે સંકર સંખ્યા z1 અથવા સંકર સંખ્યા z2 અથવા બંને 0 હોય તો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સમાન 0-0 બને। એ જ રીતે એક સંકર સંખ્યાને તમે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણો, કોઈ પણ એક સંકર સંખ્યાને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણો, બીજી સંકર સંખ્યા મળતી હોય ત્યારે પણ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી મળશે। બાકીની સ્થિતિમાં ડાબી બાજુ કરતાં જમણી બાજુની કિંમત મોટી મળે, એટલે કે વ્યાપક રીતે z1 અને z2 કોઈ પણ પ્રકારની સંકર સંખ્યા હોય તો માનાંક z1 + z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક z1 + માનાંક z2 બને। વ્યાપક રીતે n સંકર સંખ્યાનો સરવાળો એનો માનાંક તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક z1 + માનાંક z2 + .. + માનાંક zn થશે। આને આપણે સંકર સંખ્યાઓ માટે ત્રિકોણીય અસમતા એવું નામ આપ્યું છે। એટલે કે ત્રિકોણીય અસમતા આમ જોઈએ તો ત્રણ પ્રકારની છે। વાસ્તવિક સંખ્યા માટે ત્રિકોણીય અસમતા માનાંક x + y લેસ ધેન ઇક્વલ ટુ માનાંક x + માનાંક y, સંકર સંખ્યાઓ માટેની ત્રિકોણીય અસમતા માનાંક z1 + z2 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક z1 + માનાંક z2। એ જ રીતે સદિશ માટેની ત્રિકોણીય અસમતા માનાંક સદિશ x + સદિશ y લેસ ધેન ઇક્વલ ટુ માનાંક સદિશ x + માનાંક સદિશ y બને। એટલે કે સદિશો માટે ત્રિકોણીય અસમતા, સંકર સંખ્યાઓ માટે ત્રિકોણીય અસમતા અને વાસ્તવિક સંખ્યાઓ માટેની ત્રિકોણીય અસમતા, એ ત્રણ પ્રકારની ત્રિકોણીય અસમતા છે। અને ત્રિકોણીય અસમતામાં હંમેશા ડાબી બાજુ સરવાળો અને જમણી બાજુ માનાંકનો સરવાળો, એટલે કે ડાબી બાજુ સરવાળાનો માનાંક અને જમણી બાજુ માનાંકનો સરવાળો, તો જમણી બાજુની કિંમત એ ડાબી બાજુ કરતાં મોટી અથવા સરખી મળે। સરખી ક્યારે મળે એ આપણે વાત કરી દીધી, અને ટેક્સ્ટ બુકમાં આને લગતો એક એક્ઝામ્પલ પણ છે। બાદબાકી હોય તો આના જેવું નહીં બને। માનાંક z1 - z2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ માનાંકની અંદર માનાંક z1 - માનાંક z2 થશે। બાદબાકી હશે ત્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ થશે, સરવાળો હશે ત્યારે લેસ ધેન ઇક્વલ ટુ, પરંતુ જમણી બાજુ z1 અને z2 ના માનાંકની બાદબાકી અને તેનો ફરીથી માનાંક। શા માટે? તો કે કોઈ પણ બે સંખ્યાની બાદબાકીનો માનાંક હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, તેથી જમણી બાજુ માનાંક z1 - z2 જે ધનય હોઈ શકે ઋણય હોઈ શકે એનો માનાંક લઈએ તો તેની કિંમત 0 અથવા ધન બને। એટલે કે જ્યારે બાદબાકી હોય, એટલે કે બાદબાકીનો માનાંક, ત્યારે જમણી બાજુ માનાંકની બાદબાકીનો ફરીથી માનાંક છે, એટલે કે z1 અને z2 ના માનાંકનો ધન તફાવત છે, એ બાદબાકીને લગતો ગુણધર્મ છે। તમે z1 અને z2 ના સ્થાને કોઈ પણ સંકર સંખ્યા ધારી અને આ ચકાસણી કરી શકશો। એના પછીનો ગુણધર્મ z ઇન્વર્સ, એટલે કે સંકર સંખ્યા z નો વ્યસ્ત, તો એને આપણે આમ લખી શકીએ 1/z, અંશ અને છેદને z' વડે ગુણો, તો અંશમાં z' આવશે અને છેદમાં z ઇન્ટુ z' આવશે, પરંતુ z ઇન્ટુ z' ઇક્વલ મોડ z નો સ્ક્વેર છે, એટલે છેદમાં મોડ z નો સ્ક્વેર થશે। તો આ રીતે આપણે આપેલી સંકર સંખ્યાનો વ્યસ્ત શોધી શકીએ, જે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી છે। તો z ઇન્વર્સ ઇઝિકલ ટુ z' / મોડ z એનો સ્ક્વેર થશે। દાખલા તરીકે z ઇક્વલ a + ib હોય તો z ઇન્વર્સ ઇઝિકલ ટુ અંશમાં આવશે a - ib અને છેદમાં આવશે a² + b², એટલે કે z ઇન્વર્સ ઇક્વલ a ના છેદમાં a² + b² - b / a² + b² * i બનશે। ત્યાર પછીના ત્રણ ગુણધર્મો
કે જે જેડબલી ના ક્વેશ્ચન માં આપણે કામ આવશે આનો ઉપયોગ કરશું એટલે સરળતાથી ગણતરી આપણે કરી શકશું અને ઇન સમયમાં જે તે પ્રશ્નનો જવાબ આપણે મળશે તો એવા ત્રણ ગુણધર્મો ક્યાં છે તો કે માનાંક z1 z2 એનો સ્ક્વેર એનો વિસ્તરણ કર્યો આપણે જેમ વર્ગનો વિસ્તરણ કરીએ ને એ પ્રકારનો એક વિસ્તરણ પણ એ વર્ગના વિસ્તરણ જેવું નથી કે ગલત છે તો માનાંક z1 z2 નો સ્ક્વેર બરાબર માનાંક z1 નો સ્ક્વેર પ્લસ માનાંક z2 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ રીઅલ પાર્ટ ઓફ z1 ઇન્ટુ z2 બાર થશે તમે z1 ના સ્થાને a પ્લસ ib z2 ના સ્થાને c પ્લસ id લઈયો એટલે કે સંકર સંખ્યા z1 અને z2 ધારી લઈએ આપણે અને પછી ડાબી બાજુ અને જમણી બાજુમાં તમે કિંમત મૂકો સાદુરૂપ આપો એટલે બંને સરખા થશે આ જ રીતે માઇનસ નિશાની હોય તો કે મોડ z1 - z2 ઓલ રેસ ટુ સ્ક્વેર બરાબર ઉપરની જેમ જ માનાંક z1 નો સ્ક્વેર પ્લસ માનાંક z2 નો સ્ક્વેર વચ્ચે નિશાની પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે વચ્ચે નિશાની માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે 2 ઇન્ટુ રીઅલ પાર્ટ ઓફ z1 ઇન્ટુ z2 બહાર થશે હવે આ બંને જે ગુણધર્મો છે એમાં આ જે પદ છે તો રીઅલ પાર્ટની અંદર આપણે z1 ઇન્ટુ z2 બહાર આપ્યા છે ત્યાં તમે આમે લઈ શકશો z1 બહાર ઇન્ટુ z2 એટલે કે z1 અને z2 નો ગુણાકાર એમાં કોઈ પણ એક સંકર સંખ્યાની અનુબદ્ધ લેવાની છે તમે z1 રાખો તો ગુણાકાર સ્વરૂપે z2 બાર લેવાના જો તમે z1 બાર રાખો અહીંયા તો ઇન્ટુ z2 લેવાના એ કોઈ પણ સાચું છે તમે z1 બાર ઇન્ટુ z2 રાખશો તોય થશે અને z1 ઇન્ટુ z2 બાર લેશો તો પણ આ ગુણધર્મ સત્ય બનશે તો આ રીતે બે સંકર સંખ્યાના સરવાળાના માનાંકનો વર્ગ બે સંકર સંખ્યાની બાદબાકીના માનાંકનો વર્ગ એનું વિસ્તરણ અથવા સાદુરૂપ આપણે આ રીતે મળે છે અને યાદ રહી જાય છે હવે એની સાબિતી માટે મેં કીધું પ્રમાણે સંકર સંખ્યા z1 ઇઝિકલ ટુ a પ્લસ ib લઈ લ્યો અને સંકર સંખ્યા z2 ઇક્વલ c પ્લસ id લઈ લ્યો આમાં કિંમત મૂકો એટલે LHS અને RHS બંને સમાન મળશે હવે ગુણધર્મ 10 અને 11 એ બંનેનો સરવાળો કરીએ એટલે કે ડાબી બાજુ સાથે ડાબી બાજુના પદનો સરવાળો તો જમણી બાજુ 2 ઇન્ટુ રીઅલ પાર્ટ ઓફ z1 ઇન્ટુ z2 બાર પ્લસ અને માઇનસ છે એટલે ઉડી જશે તેથી z1 માનાંકનો વર્ગ 2 વખત આવશે એ જ રીતે z2 ના માનાંકનો વર્ગ 2 વખત આવશે એટલે જમણી બાજુ 2 કોમા રહેશે તેથી આપણે કહી શકીએ માનાંક z1 + z2 નો સ્ક્વેર + માનાંક z1 - z2 નો સ્ક્વેર = 2 બ્રેકેટમાં માનાંક z1 નો સ્ક્વેર + માનાંક z2 નો સ્ક્વેર થશે આ છેલ્લો ગુણધર્મ એ આ બંને ગુણધર્મનો સરવાળો છે ડાબી બાજુ સરવાળો અને જમણી બાજુ સાથે સરવાળો કરો એટલે આ રીતે આપણે મળશે તો આ રીતે સંકર સંખ્યાના માનાંક એટલે કે મોડ્યુલસના આવા પ્રકારના જુદા જુદા 12 ગુણધર્મો આપ્યા છે અને પહેલામાં અનુબદ્ધ સંકર સંખ્યા એની વ્યાખ્યા અને સાથે તેના 10 જુદા જુદા ગુણધર્મો આપ્યા છે આના પછી હવે આ અનુબદ્ધ સંકર સંખ્યા અને સંકર સંખ્યાનો માનાંક તેને લગતા ક્વેશ્ચન લઈશું આના પછીના લેક્ચરમાં અસ્તુ